જય અંબે મારા વાલા મિત્રો, જય અંબે. રૂપાલ ગામ્યમાં વરદાનીમાં પ્રત્યેની ભક્તિ અને આસ્થાના પ્રતિકે ભરાવવામાં આવતી પલ્લીને ઇતિહાસ સદીઓ પુરાણો છે, જેની સાથે ઘણી રસપ્રદ ગાથાઓ પણ જોડાયેલી છે. ગુજરાતનું પાટણનગર એટલે ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં આજથી નહીં પરંતુ સદીઓથી ઘીની નદીઓ વહે છે. ગુજરાતમાં નવરાત્રિમાં જેટલા ગરબા વખણાય છે ને, તેટલી જ રીતે આ ગુજરાતની રૂપાલ ગામની પલ્લી એટલી જ પ્રખ્યાત છે. ગુજરાતના રૂપાલ ગામની પલ્લી જોવા માટે દેશ વિદેશથી લોકો આવે છે. આસો સુદ નોમના રાત્રે આ પલ્લી નીકળે છે. ચાલો મિત્રો, હવે આપણે આગળ વાત કરીએ. પલ્લી એટલે શું? બધાના મનમાં એક જ સવાલ છે, પલ્લી એટલે શું? એવો સવાલ બધાને થાય છે. પલ્લી એટલે માતા માટે લાકડાનો ઘોડા વગરનો રથ. સૌથી પહેલાં પાંડવે સોનાની પલ્લી બનાવી હતી, ત્યારબાદ પાટણના રાજા સિદ્ધરાજે ખીજડાના લાકડામાંથી પલ્લી બનાવી હતી. શું તમે જાણો છો, હાલ રૂપાલની પલ્લી બનાવવા માટે બ્રાહ્મણ, વણિક, પટેલ, સુથાર, વણકર, વણાન, ખીજરા, ચાવડા, માળી, કુંભાર વગેરે જેવી 18 કોમ સાથે મળીને આ પલ્લી બનાવે છે. એમ કહો કે આ પલ્લી માટે સર્વધર્મ સંભાવનાનું પ્રતિકનું અસ્તિત્વ છે. ખરેખર મિત્રો, જાણવા જેવી વાત છે કે 18 કોમ એક સાથે મળીને માતાજીનો રથ બનાવે છે અને એમની પ્રાણ પ્રતિષ્ઠા કરે છે અને એમનું રથ આખા નગરજનોમાં ફેરવીને છેલ્લે માતાના મઢમાં રથ મૂકવામાં આવે છે. માતાજીના એ મંદિરમાં મોટો ભંડારો પણ કરવામાં આવે છે. હવે આપણે આગળ વાત કરીશું કઈ કઈ જાતિના લોકો શું શું કામ કરે છે આ પલ્લીમાં. પલ્લી બનાવવા માટે ગામના વાલ્મીકી ભાઈઓ રથ માટે ખીજરાનું વૃક્ષ કાપીને લાવે છે. તેમાંથી ગામના ભાઈઓ મળીને પલ્લી રથ ઘડીને તૈયાર કરે છે. એના પછી નંબર આવે છે વણાન ભાઈઓનું. વણાન ભાઈઓ વરખડાના સોટા લાવીને રથને ચારે બાજુ બધી કલાત્મક રીતે શણગાર કરે છે. એના પછી પલ્લી રથને પલ્લીવાળા વાસમાં માને ગોખ તથા માની છબી ત્યાં લઈ જઈ મૂકવામાં આવે છે. તે જગ્યાને અબોટ કરી ગંગાજળ તથા ગાયના છાણથી અને ગૌમૂત્રથી પવિત્ર કર્યા બાદ જ પલ્લીને ત્યાં મૂકવામાં આવે છે. ત્યારબાદ નંબર આવે છે કુંભાર પ્રજાપતિ ભાઈઓનું. કુંભાર પ્રજાપતિ ભાઈઓ પાંચ માટીના કુંડા પલ્લી ઉપર છાંદી જાય છે. એ પછી પીજારો કપાસ પૂરે છે. પંચાલ ભાઈઓ લાકડાના ખીલા આપે છે. માળી ભાઈઓએ માતાજીના ફુલહારથી શણગાર કરે છે અને આમ માનો સુંદર પલ્લી રથ તૈયાર થાય છે. માતાજીનો પ્રસાદ પંચોલી બ્રાહ્મણ દ્વારા રાંધવામાં આવે છે તથા ખીચડો નૈવેદ્ય ધરાવવાની છાપ વાલ્મીકી સમાજ ભાઈઓ તૈયાર કરી ચઢાવવામાં આવે છે. આમ ગામમાં વસતા 18 આલમ લોકો માની શક્તિ મુજબ સેવા કરે છે. પલ્લીની પ્રથા એવી છે કે જે લોકો બાધા માને છે ને, એ લોકોની બાધા પૂરી થયા પછી એ લોકો તેઓ પલ્લીમાં ઘી ચડાવે છે. આ ઉપરાંત બાળકનો જન્મ થયો હોય અને તેમને પણ પલ્લીના દર્શન કરાવવાથી અહીં લાભ મળે છે એવી માન્યતા છે. બાળકોનો જન્મ થયો હોય તેવી મહિલાઓ આ પલ્લીને સ્તુતિ વંદના કરે છે. ગામની મહિલાઓ ગરબા કરે છે અને ગામના યુવાનો પલ્લીને એક ચોકમાંથી બીજા ચોકમાં લઈ જવા માટે કામ કરે છે. સૌપ્રથમ જ્વાળા અને ખીજડાના પૂજનથી શરૂઆત કરવામાં આવે છે. પલ્લી મંદિરમાં નીકળીને ચોકમાં આવે ને એટલે તેના પર ઘી રેડવાનું કામ શરૂ થાય છે. અહીં જ બાળકોને પલ્લીમાં માથા ટેકવાની પ્રથા પણ છે. આ માથા ટેકવાનું કામ બહુ જ ઝડપી કરવામાં આવે છે. તમે નહીં માનો પણ નાના છોકરાને કશું પણ થતું નથી. કંઈ પણ વાગ્યા તૂટ્યાની નુકસાન એવું કંઈ ઘટના આ સુધી આ ચોકમાં બની જ નથી. મા બાપ પોતાના બાળ બચ્ચાઓને ઉઠાવીને સ્વયંસેવકોને આપવામાં આવે છે. સ્વયંસેવકો એ બચ્ચાને પકડીને માતાજીને પલ્લીને સ્પર્શ કરાવીને વંદના કરે છે. રૂપાલ ગામના એક ચોકમાંથી પલ્લી નીકળી ગયા બાદ ગામના વાલ્મીકી સમાજના લોકો ડોલ ટબ લઈને ચડાવેલા ઘીને એકઠું કરવા લાગી જાય છે. એવી માન્યતા છે કે અર્પણ કરાયેલો ઘીનો ઉપયોગ માત્ર ને માત્ર વાલ્મીકી સમાજના લોકો જ કરી શકે છે. અન્ય કોઈ પણ સમુદાયનો ઘીનો આ પ્રસાદ લેતા જ નથી. તમે જોઈ શકો છો, આ બધું દેખાય છે. આ ઘીનો ભંડાર છે, આ ઘીનો નદી છે, જે રૂપાલ ગામમાં જ શક્ય બને છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં આવો ઘીની નદીઓ શક્ય બની શકે જ નહીં.
जे पण भक्तोने माँ आदिशक्ति वरदानी माँ पर अटूट श्रद्धा अने विश्वास होय ने एज लोको आ गाम में आवे छे जोवा माटे के घीनी नदीओ केवी रीते वहे छे। तमे पण पधारजो आ गाम में अने जोवो के घीनी नदीओ अहीं केवी रीते वहे छे अने कया समाजना लोको केवी रीते पल्ली तैयार करवामां आवे छे, पल्ली ने केवी रीते आखा गामना 27 ચોકમાંથી પસાર કરવામાં આવે છે। પલ્લી નીકળી ગયા પછી એ ઘીનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે એ પણ તમે જોઈ શકો છો। ખરેખર આ દૃશ્ય તો નજરો નજર જોનારો લોકો જ માને। તમે જોઈ શકો છો કેવા લોકો ટબ ભરી ભરીને હાથથી ઘી ઉપાડે છે અને ઘી લઈ જઈને મોટા બર્તનમાં ભરે છે। આ વાલ્મીકી સમાજના લોકો છે, આ ઘીનો ઉપયોગ ફક્ત વાલ્મીકી સમાજના લોકો જ કરી શકે છે। આસો સુદ નોના દિવસે તમે રૂપાલ ગામમાં અશુક જ પધારજો અને આ દૃશ્યનો ભાગ બનજો। 10 લાખથી પણ વધારે ભક્તજનો અહીંયા ઘોડાપુર ઉમટી પડે છે આ ગામમાં, એ લોકોની સેવા કરવા માટે 27 ચોકના ઘણા બધા ગામના યુવાનો કામમાં લાગી જાય છે સ્વયંસેવકો બનીને। તમે જોઈ શકો છો કેવી રીતે આટલા જે બધા ગામના લોકો એકસાથે એક માંડવા નીચે રહીને માતાજીની સેવા કરવા માટે લાગી જાય છે। 18 સમાજના લોકો એકસાથે, બધા સમાજનું કામકાજ અલગ અલગ છે, બધાના સમાજને પોતાનું કામકાજ વેચી દેવામાં આવે છે અને બધા જ લોકો પોતાનું કામ ખૂબ જ સરસ રીતે નિભાવવામાં આવે છે। આ કામ આજથી નથી પરંતુ સદીઓથી આ કામ કરવામાં આવે છે। આ પલ્લીનો અદ્ભુત ઇતિહાસ પાંડવકાળથી પણ જોડાયેલું છે। મારી નેક્સ્ટ વિડીયોમાં આપણે એની પણ વાત કરીશું, એની પણ ચર્ચા કરીશું। મારું નામ છે રાજેશ। તો તમને આ વિડીયો ગમી હોય ને તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। સપરિવાર સમેત રૂપાલ ગામની પલ્લી જોવા માટે અચૂક જ પધારજો। માતા સૌની મનોકામના પૂર્ણ કરે છે।